નમસ્કાર 9pm લાઇવમાં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ. વાભીમાં 9 વર્ષની બાળકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક બાળકી તાબે ન થતા તેની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો, જે બાદ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું. આરોપીઓએ બાળકીની હત્યા કરીને તેને લટકાવી હતી. આ બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધર્યું, જેમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. મૃત બાળકી ધોરણ 4માં અભ્યાસ કરતી હતી અને પરિવારના સભ્યો નોકરી અને કામરથી ઘરની બહાર હતા, ત્યારે 9 વર્ષની બાળકીએ પંખા પર લટકી જઈને જીવન ટૂંકાવ્યું હતું, જેને જોઈને પરિવારજનો કંઈક અજુગતું થયાની આશંકા વ્યક્ત કરી હતી. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા સચિન કુલકર્ણી. સચિન, પહેલા તો આત્મહત્યાનું સમગ્ર જે વાત હતી તે સામે આવી, પરંતુ હવે હત્યા તરફ આ સમગ્ર મામલો જઈ રહ્યો છે, શું વિગતો આ સમગ્ર મામલે? જી, આજે ઘટના છે ગતરોજ બની હતી અને જ્યારે બાળકીનો મૃતદેહ ઉતારવામાં આવ્યો હતો ત્યારે જ ક્યાંક ક્યાંક શંકાઓ ઉભી થઈ હતી, કારણ કે જે ડિસ્ટન્સ છે જમીન અને જે પંખાના વચ્ચેનો એ શક્ય નહોતો કે બાળકી ત્યાં સુધી ઊંચી સુધી જઈને લટકી શકે, કારણ કે બીજો કે ટેબલ કે કઈ કશું પણ મળ્યું નહોતું. બાળકીના પરિવારજનોએ જે તે સમયે જ એક્સેપ્ટ કર્યો હતો કે કંઈક અજુગતું થયું છે અને પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લઈને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કર્યું હતું, જેથી બાળકીના મૃતદેહને સુરત પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આજે જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારે સ્પષ્ટ થયું છે કે પહેલા બાળકી જોડે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બાળકી વશ નહીં થતા બાળકીની પહેલા હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ એના મૃતદેહ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. આથી હવે પોલીસે આ મામલામાં હત્યાનો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે જે આરોપી છે એ પણ સગીર છે અને જે ચાલી છે બાળકીની જે ચાલીમાં રહેતી છે નજીકમાં નો રહેવાસી છે. આથી પોલીસ પણ હવે એને શોધી રહી છે. હાલ તો એ ફરાર છે, પરંતુ પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં જે આરોપી છે તે પણ પોલીસ સકંજામાં હશે. આભાર સચિન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અત્યારે સમગ્ર જે ખુલાસો થયો છે તેને લઈને પોલીસ તપાસ તેજ કરી રહી છે.